બીજો આગળ જોઈએ તો આપણે આગળનો એક દાખલો જોશું, એટલે કે આગળની હવે પદ્ધતિ જોશું કે જેમાં જોઈએ હવે આવે છે ઉદાહરણ જમા ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ કે જેમાં આપણે અત્યાર સુધી ઉમેરો વાસ્તવણ પદ્ધતિ જોઈ, પણ હવે બીજી પદ્ધતિથી પણ દાખલો પૂછાઈ શકે છે, એટલે કે ઉદાહરણ જમાનું ખાનું બનાવવાનું એ પદ્ધતિ અનુસાર દાખલો ગણવાનો અને એના દ્વારા જે બેંક સિલક મેળ છે એ મેળવવાનો અને રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક સિલક છે એ મેળવવાની રહેશે. તો અહીંયા શું હોય છે, આ પદ્ધતિમાં રકમના ખાનાને બે ભાગ પાડવામાં આવે છે, બરાબર, ઉધાર અને જમા. આ ઉધાર અને જમા છે. હવે જો તો અહીં જો રોકડ મેળ પ્રમાણેની બેંકની ઉધાર બાકી એટલે કે બેંક સિલક જેને આપણે કહીશું તો ઉધારના ખાનામાં નોંધાય છે, બરાબર. કારણ કે સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંયાથી શરૂઆત થઈએ છે અને અહીંયાથી બદલવાની શરૂઆત થઈ જાય છે કે બેંક બાકી હોય તો ઉધાર જમામાં આપણે કઈ રીતે લખી, બેંક સિલક હોય તો કઈ રીતે લખી, બેંક ઓવર ડ્રાફ્ટ હોય તો કઈ રીતે લખી. હવે જો અહીં આપણે કહીએ છીએ બેંક સિલક હોય એટલે બેંકની ઉધાર બાકી હોય એટલે કે બેંકની ઉધાર બાકી હોય એટલે કે જેને આપણે બેંક સિલક કહીએ છીએ તો ઉધારના ખાનામાં નોંધાય છે, કારણ કે ઉધાર જમાની પદ્ધતિ છે. અને જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય, બરાબર, જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા ખાનામાં નોંધાય છે, એટલે કે જમાનું ખાનું છે એની અંદર એને નોંધવામાં આવે છે. અને તેવી જ રીતે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે જેને બેંક સિલક કહેવાય, પાસબુક પ્રમાણે એટલે કે બેંકના હિસાબ પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક, તો બેંક સિલક હોય તો જમાખાનામાં અને પાસબુક પ્રમાણે ઉધાર બાકી હોય એટલે બેંક ઓવરડ્રાફ્ટ તો ઉધારના ખાનામાં નોંધાય છે. ખાસ યાદ રાખવાનું છે, કારણ કે રોકડ મેળ પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી હોય તો દાખલો આપવો ચેન્જ થઈ જાય છે. હવે બંને ચોપડા ક્યાં થઈ, ચોપડા એટલે કે રોકડ મેળ અને પાસબુક તપાસવામાં આવશે, તફાવત શોધવામાં આવશે ને, અને જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં ઉધાર બાકી ઉધાર કરી હોય તો બેંક સિલક મેળમાં તે જમા કરવામાં આવશે, એટલે કે જો તફાવતની રકમ ખરેખર નોંધમાં જકી કરે નોંધ કરી છે ઉધાર કરી હોય તો બેંક સિલક મેળ નોંધ જમા થશે, કારણ કે એકબીજાની વિરુદ્ધ અસર થાય, અને જો બેંક સિલક મેળમાં ઉધાર કરી હોય તો રોકડ મેળમાં જમા થશે. અને આમ કરવાથી ખરેખર કરેલ નોંધની વિરુદ્ધ અસર બેંક સિલકમેન્ટમાં નોંધાશે, કારણ કે વિરુદ્ધ અસર આપવાથી અસર નીકળી જાય, બરાબર. એકને વખત આપણે એક જ વસ્તુને એક પણ ઉધાર કરીને એ જ વસ્તુને જમા કરી એટલે અસર નીકળી જાય છે. અને રોકડ મેળ અને પાસબુક પ્રમાણે બેંકની બાકી વચ્ચેનો તફાવત કયા કારણોને લીધે આવ્યો તે જાણી શકાશે, એટલે કે એ તફાવત આપણે અહીંયા શોધી શકશો. હવે જોઈને આપણે એક નમૂનો આપેલો છે, તો એ નમૂનો પણ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં જો અહીંયા ક્રમ વ્યવહાર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા એવી અસરો આપવામાં આવે છે. તો ઘણી વખત શું હોય તો કે ગ્રાહકે જે જમા કરેલો હોય અને નોંધવાનો રહી ગયો હોય તો જે નોંધ કરી છે આપણે એ જ નોંધો અગાઉ આપણે જો કે જોઈ લીધું છે આના વિશે, તો એ બધી નોંધો છે એ કઈ રકમ છે ને કઈ બાજુ નોંધાશે એની વિગતો આપણને આપેલી છે, જે આખો એનો ફોર્મેટ આપેલું છે 29 બાકી આપેલી છે, જે બાકી આપણે અગાઉ જોયેલી છે અને કરેલી છે એ પ્રમાણે. હવે તો સીધો આપણે જો ઉપયોગ આપણે દાખલાની અંદર કરીએ તો વધારે ચાલે, કારણ કે થિયરીથી તો આપણને ખબર પડી ગઈ, પણ પ્રેક્ટિકલી દાખલાની અંદર જો આપણે ઉપયોગ કરશું તો આપણે એને વધારે ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે આપણે એની નોંધ છે એ કરવી, એટલે પ્રેક્ટિકલી આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે ખ્યાલ આવશે, એટલે એની આપણે નોંધ શરૂ કરીએ. તો દાખલો જોઈએ, દાખલાની અંદર આપણે હવે જોઈએ કે ચોથું ઉદાહરણ એક્ઝામ્પલ છે, એમાં આપણે કીધું છે કે જો જે રીતે બીજા દાખલાની અંદર રકમ હતી એ જ રકમને ઉધાર જમાની પદ્ધતિમાં ગણવાની છે, એટલે કે એ રકમ હવે આપણે ઉધાર જમાની પદ્ધતિમાં લેવાની છે, તો જેથી કરીને આ ઉધાર જમાની પદ્ધતિ હોય અથવા તો ઉમેરો બાદ પણ પદ્ધતિ હોય તો કઈ રીતે
રીતે આપણે એનો દાખલો ગણી શકીએ એની માહિતી આપણને મળી શકે. હવે આપણે અહીં સૌથી પહેલા એ વસ્તુ જોઈએ છે કે જે ઉધાર જમાની પદ્ધતિ છે, ઉધાર જમાની પદ્ધતિ પ્રમાણે દાખલો કરીએ છીએ. હવે એમાં જો આપણે જે વિગતો બનાવવાનું છે વિગતો લખી લઈએ, ફોર્મેટ પેલા બનાવી લઈએ બરાબર. જો કે આપણે એને આખું એકમ જ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો સરસ રીતે થઈ જશે, એટલે કઈ આપણો બધી એન્ટ્રીઓ આવી જાય. અહીંથી આપણે બીજું લઈ લઈએ તો એ દાખલો છે ક્લિયર થઈ જશે તમારે. જો એ ફોર્મેટ ની અંદર શું કરવાનું છે, સૌથી પહેલા વ્યવહારનો ક્રમ હોય તો એ તેને મેં રાખવાનો છે, અને ક્રમ તો આવશે જ વ્યવહારનો, એટલે વ્યવહારનો ક્રમ. પછી વિગત આપણે લખતા હોય તો વિગત લખવાની છે, રકમના બે ખાના બનાવતા તો રકમના બે ખાના જ બનાવવાના છે. પણ તફાવત એવો આવ્યો કે હવે આ ખાના છે એ એક જ સરખા નથી, ઉધાર અને જમા છે બરાબર, એટલે એ પ્રમાણે આપણે એનો હિસાબ છે એ રાખવાનો રહેશે. એક બાજુ અને બીજી બાજુ, એટલે કે આપણે આમ જોઈએ ને તો અહીંયા આપણે જો બે ભાગ એટલે કર્યા કે અહીંયા ઉમેરો વાત કરો અલગ જ કરવાનો, પણ આખો દાખલો આપણે એક જ ભાગમાં લઈ લેવાનો છે બરાબર. હવે જોઈ લઈએ 31/3/15 ના રોજનો નવીન નાણાંનો બેંક સ્ટેટમેન્ટ, તારીખ 31/3/15 ના રોજનો નવીન નાણાંનો બેંક સ્ટેટમેન્ટ. આ કેમ કે કચ્છા અને બીજો કઈ તફાવત એમાં નહીં આવે, પણ આ બેંક સ્ટેટમેન્ટ નવીન નાણાં કેવી રીતે ઉધાર જમાની પદ્ધતિ અનુસાર, ઉમેરો માર્ગ તો નથી ઉધાર જમાની પદ્ધતિ હોય તો કઈ રીતે દાખલો, કારણ કે દાખલો એક નહીં હોય પદ્ધતિ તમને નવી પૂછવામાં આવશે તો બધી પદ્ધતિથી તમને દાખલો ગણતા આવડવો જોઈએ. એટલે અહીંયા આપણે એ પ્રમાણે દાખલો ગણીશું, વ્યવહાર નંબર વિગત. હવે જો પહેલું ખાનું આપણું અહીં ઉધારનું રહેશે, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા બરાબર, વ્યવહાર નંબર વિકલ્પ, એટલે કે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા નું ખાતું બનશે. જ્યારે પહેલી પદ્ધતિ માં શું હતું તો કે એમાં ઉધાર જમાનું નહોતું બનતું, પણ ખાલી રકમ જ લખાતી હતી, ઉધાર જમાનું ખાનું નહોતું એટલે બરાબર. હવે આપણે જોઈએ તો એમાં દાખલો આગળ કરીએ, હવે રકમ આપણે જોતા જઈએ કે એમાં કઈ રકમ હતી. એટલે કે હવે જે વસ્તુ આપણે અહીંયા ઉમેરોમાં હતી એટલે કે પ્લસ કરેલી હતી, જે 60,000 હતી એ ઉધાર સમજવાનું, અને નીચે જે બાદ કરેલી હતી એ જમા સમજવાનું રહેશે બરાબર. તો જો હવે રકમ આપણે જોતા જઈએ દાખલો કરતા જઈએ તો સૌથી પહેલા જો આપણને બાકી આપેલી હતી રોકડમેન્ટ પ્રમાણેની
प्रमाणेनी जमा बाकी એટલે કે જે બેંક ઓવરડ્રાફ્ટ કહે છે કેટલી હતી 7500 જમા બાકી છે તો જમા બાજુ બતાવશો બરાબર 7500 પછી હવે જો આપણે જે જે વસ્તુઓ છે તો સૌથી પહેલું છે કે રૂપિયા 15000 નો એક ચેક 28/15 નો બેંક માં ભરવામાં આવ્યો હતો પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુક માં નોંધ્યો નથી એટલે કે પાસબુક માં નોંધવાનો બાકી છે તો આપણે કેમ સીમાસર આપીતી તો કે પાસબુક માં નોંધેલો નથી એટલે શું કરવાનું જમા કરવાનું કારણ પાસબુક માં નોંધેલો નથી તો આપણે જર ચેક આપ્યો ચેક બેંક માં ભર્યો તો ત્યારે આપણે બેંક ખાતે ઉધાર કરી દીધા હતા પણ બેંકે હજી નોંધેલો નથી એનો મતલબ કે પાછા અસરથી કાઢી નાખવી પડશે એટલે જે ઉધાર કર્યા તેને જમા કરી દો બરાબર એટલે ભલે પરંતુ જમા નહીં થાય છે અહીંયા ભલે પરંતુ જમા નહીં થાય છે બરાબર તો આપણે જમા કરી દેશું 15000 કારણ કે આપણે બેંકનો ઉધાર કર્યા હતા આવો ઉધાર નથી એટલે જમા કરવાના રહેશે તો 15000 છે એ જમા થશે બીજું 30/3/15 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 60 રૂપિયા 60 રોકડ મેળમાં નોંધાયેલા નથી બેંકે જમા કરી દીધા છે તો રોકડ મેળમાં નોંધાયેલા નથી આપણે રોકડ મેળમાં નોંધ કરવાની છે તો શું કરશો તો બેંક ખાતે ઉધાર કારણ કે જેટલી જેટલી રકમ થી જો એક ખાસે રાખવાનું આપણે આપણી એટલે કે ધંધાની બેંક શિલક વધશે ને એ રકમ ઉધાર અને જેટલા જેટલા વ્યવહારથી બેંક શિલક ઘટશે એ રકમ જમા કરવાની રહેશે તો જે વ્યવહારથી બેંક શિલક વધે છે એ ઉધાર અને જે વ્યવહારથી બેંક શિલક ઘટે છે એ જમા 60 રૂપિયા વ્યાજ છે જેનાથી બેંક શિલક વધશે તો બેંક શિલક વધે છે તો આપણે ઉધાર કરશું બરાબર કારણ કે રૂપિયા 60 છે એમ અહીંયા ઉધાર થાય છે તો બેંકે જમા કરે બીજી નોંધ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધે બેંક વ્યાજ બરાબર તો એ બેંક વ્યાજ છે એ નોંધેલ નથી એટલે કે ઉધાર કરશું એને આપણે 60 રૂપિયા હવે જો અહીં 60 રૂપિયા આપણી આવક છે એટલે એને આપણે જમા બાજુ લીધી તો એ 60 રૂપિયા જમા થશે ત્યાર પછી આપણે જોઈએ તો એના પછીની જે માહિતી છે તો એ જોઈ લઈએ કે એમાં શું થાય છે બરાબર તો એના પછીની માહિતી છે કે જેમાં ત્રીજો વ્યવહાર થાય છે ત્રીજા વ્યવહારમાં શું કીધું છે એક ગ્રાહકે 18000 બરાબર બેંકના ખાતામાં ભરાવેલ છે બરાબર ભરાઈ દીધા જેની માહિતી 31/3/15 સુધી મળી ન હતી એટલે કે ગ્રાહકે જ બારોબારથી રકમ જમા કરાવી દીધી છે પરંતુ એની માહિતી આપણને મળેલી ન હતી એટલે આપણે શું કરવાનું છે બેંક ખાતે ઉધાર કારણ કે બારોબાર તો બેંકે એ ગ્રાહકે આપણા ખાતામાં જમા કરાવી દીધા છે બરાબર પણ એની માહિતી મળેલી નથી હવે માહિતી મળે એટલે ત્યારે આપણે એની અસર શું કરવાનું અત્યારે આપણે એને ઉધાર કરી દેવાનું છે કારણ કે
આપણા ખાતામાં જે રૂપિયા બેંકે જમા કર્યા હોય તો આપણે શું કરવાનું ઉધાર બરાબર એટલે ઉધાર બાજુ નું આવશે ત્રીજું ગ્રાહકે બરાબર જમા કરાવેલ રકમ 18000 ઉધાર એમ કે ગ્રાહકે આ રકમ છે એ બરાબર જમા કરાવેલી છે એટલે 18000 ઉધાર થશે ત્યાર પછી ચોથી એન્ટ્રી બેંકમાં ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ ચેક 15000 બેંકમાં ભરી દીધો છે પરંતુ રોકડમાં જે નોંધ કરવાની બાકી છે તો બેંકમાં ભરી એટલે આપણે શું કરવાનું બેંક ખાતે ઉધાર કરવાના બેંક લેનાર છે આનું પ્રમાણે કરો તો પણ ક્લિયર થશે એટલે કે બેંકમાં આપણે ઉધાર કરશું કારણ કે બેંક છે લેનાર છે તો બેંક ખાતે ઉધાર તો શું આપણે લખશું બેંકમાં બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ચોથી એન્ટ્રી બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક તો એની રકમ કેટલી છે ચોથી વ્યવહારમાં 15000 ઉધાર કરી નાખશું પછી પાંચમી લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 9000 હવે શું થાય છે લખેલ અને બેંકે ચૂકવેલ એટલે બેંકે આ રકમ ચૂકવી દીધી છે આપણે અહીં લખ્યો છે આપણા લેણદાર આપી દીધો લેણદારે આ ચેક છે બેંકમાં વટાવ્યો બેંકે આના રૂપિયા આપી પણ દીધા પરંતુ આપણે રોકડ મેળવવા એટલે ધંધાએ રોકડ મેળવવા નોંધ કરવાની બાકી છે તો તેની આપણે તો નોંધ શું કરશો તો કે જમા બાજુ નોંધ કરશો કારણ કે અહીંયા શું કીધું છે જો પાંચમો વ્યવહાર છે લખેલ અને બેંકે ચૂકવેલ એટલે બેંકે આપણે વતી ચૂકવી દીધા છે બેંકે આ ચૂકવણી કરી દીધી છે તો જમા બાજુ આવે એટલે કે બેંકે ચૂકવી દીધા એટલે જમા બાજુ આવે રૂપિયા 9000 લખેલ અને બેંકે ચૂકવે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક આપણે કહીએ છીએ 9000 આઠમો વ્યવહાર લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 9000 પણ બે બાજુ તો કે જમા બાજુ 9000 કારણ કે લખેલો છે પરંતુ રોકડ મેળવવા નોંધવાનો બાકી છે બેંકે તો નોંધ કરી લીધી આપણે નોંધ કરવાની બાકી દેવે જમા બાજુ પછી છઠ્ઠો વ્યવહાર બેંકમાં વટાવેલ લેણની નકારાયેલી નકારણી ખર્ચ સાથેની રકમ 18030 બેંકે પાસબુકમાં નોંધી જે અંગે નવીન રાણાને કોઈ માહિતી મળી નથી એટલે કે હવે શું થાય છે તો કે વ્યવહાર એવો બન્યો કે જેની માહિતી નહોતી તો હવે માહિતી મળી છે તો શું કરવાનું તફાવત શોધતા આપણને માહિતી મળી છે કે આ એક ચેક લેણી ઊંડી નકારાય છે તો એ લેણી ઊંડી 18000 ની હતી પ્લસ નકરાણની ખર્ચ 30 રૂપિયા થયો હતો એટલે બેંકે આપણા ખાતામાં 18000 ની 30 રૂપિયા ઉધાર્યા હોય કારણ કે એ જ્યારે બેંક માત્ર લેણી ઊંડી વટાવી ત્યાં જમા કર્યા હોય બેંકે તો તે ઉધાર કરશે બરાબર એટલે બેંકે ઉધાર કર્યા છે 18030 તો આપણે શું કરવાના જમા કરવાના કારણ કે એ નકરાણની ખર્ચ સહિતની રકમ છે આપણે અહીં જમા કરશું એટલે કે જે 18030 છે છઠ્ઠા વ્યવહારમાં 18030 છે એ આપણે બેંકમાં જ્યારે લેણી ઊંડી વટાવવા માટે મોકલી ત્યાં બેંક ખાતે ઉધાર કર્યા હતા પરંતુ હવે નકારાય છે એટલે રૂપિયા વસૂલ થયા નથી તો એને જમા બાજુ લખશું
શું લખશો? લેણી ઉડી અને નકારની ખાચની, લેણી ઉડી નકારે એના એમ લખી લો પણ ચાલે. છઠ્ઠી એન્ટ્રી લેણી ઉડી નકારાય તથા નકરાવણી ખર્ચ, એટલે કે નકારવા માટે, એટલે જે પ્રોસેસ કરી તો એ નકરાવણી ખર્ચ ના, બરાબર. તો 18:30 જમા બાજુ લખશો છઠ્ઠા વ્યવહારમાં, 18:30 જમા બાજુ. સાત રોકડ મેળની આ બાજુનો સરવાળો ભૂલથી 3000 ઓછો ગણવામાં આવ્યો હતો, બરાબર. આવક બાજુનો સરવાળો ઓછો ગણવામાં આવ્યો હતો, એ ગણી નાખો વધારે, એટલે કે રોકડ મેળમાં છે એ ભૂલ છે. આવક બાજુનો સરવાળો 3000 ઓછો ગણ્યો હતો, એટલે એને આપણે બરાબર સ્ક્વેર ઓફ કરવા માટે ઉધાર બાજુ લખવા પડશે, કારણ કે આવક એટલે કે આ એટલે ઉધાર બાજુ આવી, બરાબર. રોકડ મેળ પ્રમાણે ઉધાર બાજુ એટલે આઈ, આઈ એટલે આવક. હવે આ આવક છે એ એ સરવાળો ઓછો ગણ્યો હતો, તો વધારે ગણવા એટલે કે એ ભૂલ કાઢી નાખવા માટે એ બાજુ પાસે 3000 ની એન્ટ્રી લેવી પડે, એટલે ઉધાર બાજુ આપણે લખવાનું થશે. રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ઓછો ગણેલો તેના રૂપિયા 3000. રોકડ મેળની વિગત શું લખશો? રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ઓછો ગણેલો તેના, બરાબર, ઉધાર બાજુ 3000. તો ઉધાર બાજુ ના થશે રૂપિયા. ત્યાર પછી એનો એન્ટ્રી આઠમો લખે, પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ છે 3000 લખેલો છે, એટલે આપણે બેંક ખાતે સીધા જમા કરી દીધા લઈ કોઈ ત્યારે છે, પરંતુ જે બેંકમાં હજુ સુધી ચુકવણી માટે રજૂ થયો નથી એટલે બેંકે ઉધાર લખતે, બરાબર. આપણે અહીંથી જમા કરી દીધા બેંકના ખાતામાં, બેંકે આપણા ખાતામાંથી એટલા પૈસા કાપ્યા નથી, એટલે કે ઉધાર કરેલા નથી, કારણ કે એમની પાસે પછી આવ્યો જ નથી. જે તો આ અસર કાઢવા માટે આપણે શું કરશું? બેંક ખાનામાં, એટલે કે આપણે આપણા બેંક ખાનામાં ઉધાર બાજુ નોંધ કરી નાખશું પાછી, કારણ કે જમા કર્યા હતા એને અસર કાઢી નાખી છે, તો ઉધાર બાજુ નોંધ કરીએ તો આ અસર નીકળી જાય. એટલે આઠમી આઠમો વ્યવહાર છે, લખેલ પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ છે રૂપિયા 3000. આઠમો લખેલ પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ છે રૂપિયા 3000. 3000 ચેક છે એની બેંકમાં આવેલા નથી, તો એ લખેલા છે પરંતુ ચુકવણી માટે હજુ સુધી રજૂ થયા નથી, એટલે લખેલા પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ ચેક રૂપિયા 3000, બરાબર. પછી આગળ જોઈએ, હવે નવો વ્યવહાર ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક 6000 ભરેલા આપણે અહીંથી ભર્યા હતા, પરંતુ બેંકમાં જો જમા નથી થયેલ કે 6000 તો શું કરવાનું? આપણે જયારે ભરી ત્યારે આપણે શું નોંધ કરી પેલા એ જોવાનું, પછી એનાથી વિરુદ્ધ અસર આપવાનું. ભર્યા હતા ત્યારે આપણે શું નોંધ કરી હોય? બેંક ખાતે ઉધાર ગયેલા હોય, કારણ કે બેંકમાં આપણે ભર્યા હોય, પરંતુ શું થાય છે? જમા નહીં થયેલ છે કોઈ કારણસર, આ ચેક છે જમા નથી થયા, એટલે કે ચેક છે જમા કરવાના એના પૈસા વસૂલ નથી થયા, તો એ આપણે ઉધાર કર્યા હતા, હવે પાછા
जमा करी देवाना એટલે અસર પૂરી થઈ ગઈ બરાબર એટલે કે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 6000 નવમો વ્યવહાર અરે પરંતુ જમા નહીં થયેલ ચેક જમા બાજુ 6000 પછી બેંકે હવે જો શું થાય બેંકે રૂપિયા 60 કમિશન ઉધારી છે જેની નોંધ રોકડમાં થઈ નથી બેંકે ઉધાર કરી દીધા છે પણ એની નોંધ રોકડમાં કરવાની બાકી છે બેંકે ઉધાર કર્યા હોય એટલે આપણે જમા કરવાના થાય કારણ કે આપણા બેંક એકાઉન્ટમાંથી બેંકના ખાતામાંથી એટલે ધંધાના બેંકના ખાતામાંથી રૂપિયા ઓછા થયા હોય કારણ કે કમિશનના ઉધાર છે એટલે ઓછા થયા હોય તો બેંકે ભરેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ બેંક કમિશન છે રૂપિયા 60 હવે એને આપણે જમા બાજુ લખશું કારણ કે બેંકમાંથી જે સિલબ ઘટે છે આપણે કીધું હતું બેંકમાંથી સિલબ ઘટે ત્યારે જમા બાજુ નોંધ કરવાની અને બેંકમાં સિલબ વધે ત્યારે ઉધાર બાજુ નોંધ કરવાની બેંકે ઉધારે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ બેંક કમિશન રૂપિયા 60 દસમો બેંકે ઉધારે પરંતુ રોકડ મેળવા નહીં નોંધેલ બેંક કમિશન બરાબર તો એટલે લખેલા પરંતુ બેંકે ઉધારે પરંતુ રોકડમાં નહીં નોંધેલ કમિશન છે એટલે કે એ કમિશન છે એ બેંકમાંથી બેંકે ઉધારેલું છે પરંતુ રોકડમાં નોંધેલું નથી એટલે કે રૂપિયા 60 છે એ બેંક કમિશન ના છે તો બેંકે ઉધાર છે મતલબ આપણે શું કરશો જમા કરશો 60 રૂપિયા બરાબર હવે આગળ હવે જો આ એન્ટ્રી ભરી થઈ ગઈ તો હવે શું કરશો કે જે એન્ટ્રી આપણે ઉધાર થઈ ઉધાર અને જમા કરીએ જમા અને જે હવે આપણે એનો સરવાળો કરીએ બરાબર તો સરવાળો કરીએ તો 3500 અને 55590 તમારે એની નોંધ થાય છે જમા બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો થાય છે 55590 એટલે કે એ બાજુનો સરવાળો હતો છે એટલે બે બાજુ આપણે એટલા લખી નાખશું 55590 હવે જો અહીંયા જોકે જગ્યા રાખવાની થોડીક જરૂર છે તો અહીંયા શું થાય છે તો કે એક બાકી છે હવે ઉધાર બાજુનો સરવાળો કરી બરાબર ઉધાર બાજુનો સરવાળો કરીએ તો ઘટે છે રકમ તો રકમ ઘટે છે એને આપણે ક્યાં નોંધ કરશું હવે જે રકમ ઘટશે ને આપણે ઉમેરો બાદ કરવાની પદ્ધતિમાં જે બેંક છેલ્લા આવતી ને પાસબુક પ્રમાણે કે રોકડ બેંક પ્રમાણે ની એ અહીંયા આવી જશે એટલે કે એ સિલક છે એની આવી જશે હવે જો ઉધાર બાજુનો સરવાળો કરો એટલે કે આ 55590 આવ્યો બંને બાજુ આપણે લખી નાખી જે સરવાળો વધુ હોય ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો એ પણ બે બાજુ અને જમા બાજુનો સરવાળો વધુ હોય તો એ પણ બે બાજુ લખી નાખીએ તો 55590 છે આવ્યા હવે ઉધાર બાજુનો સરવાળો કરી એમાંથી
5,590 માંથી આ સરવાળો બાદ કરીએ બરાબર 6 એટલે 21 21 ને 31 નો 45,060 બાદ કરી એટલે 90 છે એટલે 16,530 અને 16,530 આવે છે 16,530 આને શું કહેશું તો કે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી છે એટલે શું કહેશું બેંક ઓવરડ્રાફ્ટ બરાબર અહીં આપણે શું કહેશું પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ બરાબર પાસબુક પ્રમાણે બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ 16,530 આપણે જે પાસબુક પ્રમાણેની બાકી આવતી હતી એને અહીંયા ઉધાર પ્રમાણના સ્વરૂપમાં આવશે ઉધાર બાકી છે એટલે પાસબુક પ્રમાણે ઉધાર બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કે પાસબુક પ્રમાણે બેંકની જમા બાકી આવતી હોય તો બેંક શિલ્લક કહેવાય જમા બાકી ક્યારે આવશે જે ઉધાર બાકીનો સરવાળો જમા બાજુ કરતા વધુ હોય ત્યારે પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક આવે જેને જમા બાકી આપણે કહીએ છીએ તો આ રીતે આપણે તમારે કરવાનું રહેશે ત્યાર પછીનો દાખલો છે જે તમને સમજાવી દો તો એ તમે પાછો કરી શકો છો તેમાં જો ઉદાહરણ 3 માં જે દાખલો છે એની વાત છે તો એ દાખલો હા ઉદાહરણ 3 ની પદ્ધતિ જે છે એ વસ્તુ છે એટલે કે એમાં આપણે ઉમેરો પ્રકારની પદ્ધતિથી કરવાથી હવે ઉદાર જમાની પદ્ધતિથી કરવાનો રહીએ તો એ દાખલો તમારે આ પદ્ધતિથી કરવાનો છે કે જેમાં ઉધાર અને જમા છે એ આવે છે એટલે કે ઉધાર જમાની પદ્ધતિથી અહીંયા ગણતરીઓ કરવાની છે હવે એમાં આપણે થોડી માહિતી આપી દઉં એટલે તમે દાખલો કરી શકશો તો સૌથી પહેલા જો અહીં કીધું છે કે પાસબુક પ્રમાણેની જમા બાકી 30,000 ની હતી પાસબુક મુજબની બેંક શિલ્લક એટલે કે પાસબુક પ્રમાણે જે જમા બાકી હતી એની વાત છે અહીંયા 30,000 એટલે કે પાસબુક પ્રમાણે જમા છે એટલે જમા જ લેવાની છે અને પાસબુક થી લેવાની છે રોકડ નથી નહીં એટલે પાસબુક પ્રમાણેની જમા બાકી 30,000 પછી પહેલો વ્યવહાર હતો કે જેમાં લેણદારોને આપણે ચેક લખેલા હતા પણ આ ચેક લખેલો હતો પરંતુ લેણદારને આપેલો ન હતો 10,000 નો ચેક તો એ 10,000 છે એ શું કરવાનું પાસબુક પ્રમાણે છે એટલે ઉધાર કરવાના કારણ કે આપણે બાજુમાં લખ્યા હતા એટલે ઉમેરોમાં લખ્યા હતા એટલે ઉધાર કરવાના કારણ કે હવે જો એ વસ્તુ આપણે કહીએ ને તો એના જે વસ્તુ પહેલા આવેલી હતી એટલે આપણે એને ત્યાં આપણે ઉધાર કર્યા હતા તો એને અહીંયા આપણે બાદ કરવામાં લખ્યું તો તમે અહીં ઉધાર કરશો પાસબુક પ્રમાણે આવીને જો વિરુદ્ધ અસર થઈ ગઈ હવે શું કરો ઉમેરોમાં જે હતું ને અને બાદ કરવામાં જે હતું તો ઉમેરોમાં તો એ જમા થઈ જશે બાદ કરવામાં તો એ ઉધાર થઈ જશે બરાબર એટલે લખેલ પરંતુ નિર્ધાર જે આપવાનો છે બાકી તો એને ઉધાર કરી નાખો પછી બીજા વ્યવહાર કેવું હતું કે જે 30,000 નો ચેક છે જે 28/3/2015 સુધી જમા થયો ન હતો બરાબર એટલે જમા નહીં થયેલો ચેક છે ચેક ભરેલો હતો પરંતુ જમા થયેલો ન હતો તો એને હવે જમા કરી દીધો એટલે કે 30,000 ને જમા બાજુ લઈ લ્યો એટલે 30,000 ની જમા બાકી એન્ટ્રી થઈ જશે ત્રીજું બેંકે એક વીમા પ્રીમિયમ ચૂકવેલો હતો 20,000 નો બેંકે જે વીમા પ્રીમિયમ ચૂકવેલો હતો 20,000 નો કે હવે જેની નોંધ રોકડમેળમાં થઈ નથી એટલે કે બેંકે ચૂકવેલો હતો રોકડમેળમાં નોંધ કરવી હોય તો જમા બાજુ કારણ કે બેંક શિલ્લક ઘટશે આપણે શરૂઆતમાં જ કીધું કે જ્યાંથી બેંક શિલ્લક ઘટે જમા બાજુ હોઈએ એટલે બેંકે ચૂકવેલો હતો તેની રોકડમેળમાં નોંધ કરવાની બાકી છે તો 20,000 જમા થઈ જશે પછી ચોથું
ગ્રાહકે બેંકમાં બરોબર ભરેલ પરંતુ જે રોકડમાં એક ચેક છે નોંધવાનો રહી ગયો છે એક નામ કે 30,000 બેંકમાં બરોબર ભરાવી લીધા છે જેના અંગે રોકડમાં નોંધ કરવામાં આવી નથી અને હવે એની નોંધ કરવાની છે એટલે બેંક ખાતે આપણે ઉદાહરણ કરશું કારણ કે નોંધ કરવાની છે જમા આપણે આપણા ખાતામાં એટલે રૂપિયા જમા થયા છે એટલે આપણે બેંકે આપણને જમા કહે તો આપણે એટલે કે ધંધાએ ઉધાર કરવાના રહેશે એટલે 30,000 ઉધાર ચોથા વ્યવહારમાં પાંચમા વ્યવહારમાં શું કીધું છે બેંકે રૂપિયા 1,000 નું વ્યાજ છે એ જમા કરેલું છે જેની નોંધ રોકડમાં થઈ નથી એટલે બેંકે જમા કરી દીધું છે આપણા આપણી પાસે એની નોંધ નથી તો આપણી પાસે નોંધ નથી તો આપણે શું કરશું બેંક ખાતે હવે ઉધાર કરી નાખશું કારણ કે બેંકમાં તો જમા થઈ ગઈ નોંધ આપણે જ કરવાની બાકી છે એટલે ઉધાર થઈ જશે બરાબર તો બેંકમાં આપણે ઉધાર કરી નાખશું ત્યાર પછી હવે છઠ્ઠો ભરેલ એક ચેક ભરેલો હતો જે મકાન આવ્યો હતો તો એની નોંધ રોકડ બેંકમાં કરેલ નથી એટલે કે 60,000 નો ચેક હતો જેની નોંધ રોકડ બેંકમાં કરવાની બાકી છે તો એ રોકડ બેંકમાં કરી નાખી એટલે કે જમા બાજુ લખી નાખવાનો કારણ કે એટલો ચેક મકાન આવી ગયો છે સાથો લખેલ પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ છે બરાબર રૂપિયા 10,000 નો ચેક છે એમાંથી ફક્ત 8,000 ના ચેક છે ચુકવણી માટે રજૂ થયા છે પરંતુ 2,000 છે એટલે રજૂ થયા નથી એટલે બેંક ખાતામાં આપણે ઉધારમાં લખી નાખશું કારણ કે આપણે જે ચેક લખેલા છે પરંતુ ચુકવણી માટે રજૂ નથી થયા તો આપણે 10,000 પહેલા જમા કરી દીધા હતા એમાંથી 8,000 જ ઉધાર થયા છે 2,000 જમા નથી થયું ઉધાર નથી એટલે આપણે પણ અહીંયા બેંક ખાતે ઉધાર કરી નાખવાના 2,000 એટલે 2,000 એ ઉધાર થઈ જશે પછી હવે 2,000 આપણે જો સાતમા વ્યવહારમાં 2,000 ઉધાર કર્યા પછી આઠમા 50,000 ના ચેક બેંકમાં ભરેલા જેમાંથી ફક્ત 30,000 ના ચેક જ બેંકે 31/3/2015 સુધીમાં જમા કર્યા છે એટલે કે તો આપણે 20,000 થી પાછા જમા કરી લેશું કારણ કે 50,000 માંથી 30,000 ના ચેક જ અત્યાર સુધીમાં એ જમા થયા છે એટલે 20,000 થી એ જમા કરશું જમા બાજુ લખવાના રહેશે પછી રૂપિયા 8,000 નો એક ચેક જે બેંકમાં ભરેલો તેની નોંધ રોકડમાં કરવાની રહી ગઈ છે તો રોકડમાં નોંધ કરવાની છે હતું શું તો બેંક એક ચેક જે બેંકમાં ભરેલો હતો એટલે કે આપણે સિલકમાં ઉધાર થતો હતો જેની નોંધ રોકડમાં કરવાની રહી ગઈ છે તો એને આપણે ઉધાર બાજુ લખીએ એટલે એની નોંધ રોકડમાં થઈ જાય છે એટલે રોકડમાં નોંધ કરવાની રહી ગઈ છે તો 8,000 છે એને આપણે ઉધાર કરશું નવમી એન્ટ્રીમાં પછી દસમી એન્ટ્રીમાં એક બેંકે પહેલાની જે પાસબુક છે તો એ પાસબુક પ્રમાણે હવે પાસબુકમાં બેંક ચાર્જીસ અને બેંક કમિશન પેટ 2,000 ઉધારીએ છે જેની નોંધ રોકડમાં દર્શાવાઈ નથી તો જે આપણા માટે ખર્ચ ધંધા માટે ખર્ચો છે તો એનાથી બેંક સ્લેબમાં ઘટાડો થશે એટલે બેંક સ્લેબમાં જે વસ્તુથી ઘટાડો થાય એ વસ્તુ આપણે જમા બાજુ લખીએ છીએ કે જેનાથી બેંક સ્લેબમાં ઘટાડો થાય છે તો એ 2,000 છે એ જમા બાજુ લખવાના રહેશે બરાબર પછી જે આવશે રોકડમેટ પ્રમાણેની બેંક સ્લેબ જે ઉધાર બાજુ આવશે ઉધાર બાકી તરીકે એટલે બેંક સ્લેબ તરીકે આવશે રોકડમેટ પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સ્લેબ કહેવાય તો એમાં પણ આ જ રીતે ઉધાર બાકી આવશે પણ રોકડમેટ પ્રમાણેની છે એટલે સિલક કહેવાશે પાસો પ્રમાણેની હોય તો જેને ઓવરડ્રાફ્ટ કહેવાતી હોય રોકડમેટ પ્રમાણેની હોય તો એને સિલક કહેવાશે તો આ રીતે ઉધાર જોવાની પદ્ધતિ છે એ આપણે કરવાની છે આમાં બીજા વિશિષ્ટ દાખલાઓ છે જે એ આપણે પછી જોશું પરંતુ જે દાખલાઓ આપણે અહીંયા લીધા છે અને કરેલા છે એ બરાબર વ્યવસ્થિત રીતે અહીંયા થઈ જવા જોઈએ કારણ કે જો આ બધા દાખલા એવા છે કે જો એ વારંવાર પ્રેક્ટિસ કરવામાં આવશે ને તો તમે એની
નોંધ છે બરાબર કરી શકશો એટલે કે એમાં બરાબર તમને આવડશે એટલે વારંવાર પ્રેક્ટિસ કરશો ને એટલે ક્લિયર થઈ જશે ક્યારેક કઈ પદ્ધતિ હોય તો ઉમેરો કરો કે બાદ કરો ઉધાર કરો કે જમા કરો બીજી કઈ પદ્ધતિ હોય તો જે પદ્ધતિ હોય એ પ્રમાણે દાખલો કરવાનો રહેશે બરાબર તો આટલું જોઈ લેજો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું